વિમાન, કાર કે ટેન્ક મહત્ત્વના નથી, તેને ચલાવનાર સુકાન કેવું સંભાળે છે તે મહત્ત્વનું છે. આવું કેવું છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાનું. તેમની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા અને જનસામાન્યના લોકનેતા બાપુ તરીકે લોકચાહના મેળવી. તેમની સરકારને ગુજરાતની પ્રજાએ બાપુની ટનાટન સરકારનું ગુલામનું નામ આપ્યું હતું. મિત્રો, શંકરસિંહ વાઘેલાને આ કામયાબી આસાનીથી નહોતી મળી. તેમની કામયાબી પાછળ બહુ મોટો સંઘર્ષ છે. આવો હું તમને જણાવું. તેમનો જન્મ 21 જુલાઈ 1940 રોજ ગાંધીનગરના વાસણ ગામે એક રાજપૂત પરિવારમાં થયો. તેમની માતાનું નામ નથુબા અને પિતાનું નામ લક્ષ્મણસિંહ વાઘેલા હતું. તેમના માતા પિતાને કુલ 6 સંતાન હતા, જેમાં શંકરસિંહ વાઘેલા નાનપણથી જ ખૂબ જ તેજસ્વી હતા. શંકરસિંહ બાપુનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી સ્કૂલમાં થયું. પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગયા. તેમને ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. શંકરસિંહ વાઘેલા સ્વયંસેવક સંઘ RSSના સક્રિય સભ્ય હતા. પછી તેઓ જનસંઘમાં જોડાયા, જે બાદમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત થઈ ગુજરાતમાં RSS અને ભાજપના સંગઠનનું કામ કર્યું. સંઘ અને ભાજપ ઊભી કરવામાં તેમનું સિંહ ફાળો છે. તેઓ ગુજરાતના ગામડે ગામડે જઈને RSS અને ભાજપના મૂળિયા નાખ્યા છે. ગુજરાતનું એક પણ ગામ એવું નહીં હોય જેમાં બાપુએ પ્રવાસ ન કર્યો હોય. કયા ગામમાં કોણ મુખી છે, કોણ સરપંચ છે તે બાપુના નામ અને નંબર સાથે ખબર હોય. તેમણે 6, 9, 10, 13 અને 14 લોકસભામાં ચૂંટાયેલા સાંસદ સભ્ય તરીકે સેવા આપી છે. તેઓ 1984 થી 1989 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા. 1977 થી 1980 દરમિયાન તેમણે ગુજરાતના જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને 1980 થી 1991 સુધી તેમણે મહામંત્રી ગુજરાત ભારતીય જનતા પાર્ટી ભાજપના પ્રમુખ તરીકે સેવા આપી. 1995 ભાજપ 121 બેઠક જીતીને સત્તામાં આવ્યું. ત્યારે બાપુ CM દાવેદારીમાં સૌથી આગળ હતા, પણ રાષ્ટ્રીય નેતૃત્વએ કેશુભાઈ પટેલને CM તરીકે પસંદગી કરી. ગુજરાતના ખૂણે ખૂણે કમલ ખીલવવા બાપુએ તંતોડ મહેનત કરી હતી, પરંતુ પક્ષે તેમના બદલે કેશુભાઈને CM બનાવતા બાપુના સમર્થકો ખૂબ જ નારાજ થયા. બાપુએ 20 ઓગસ્ટ 1996 રોજ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી, પોતાની સરકાર બનાવી અને ગુજરાતના 13મા મુખ્યપ્રધાન તરીકે સેવા આપી. મિત્રો, હું જીતેશ તાપસિયા આપને અહીં એ કહેવા માગુ છું કે ધ્યેય અને પરિણામ, કામ કામ અને કામ, સતત કામ એ આપણા સૌનો જીવન મંત્ર બની જવો જોઈએ. જય હિન્દ.